નખત્રાણામાં વેપારીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે. નખત્રાણામાં વધતા જતા કોરોના સંક્રમણને નાથવા અને અગમચેતીના પગલા માટે નખત્રાણા પ્રાંત કચેરી મધ્યે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક બોલાવાઈ હતી, જેમાં વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બાબતે પ્રાંત અધિકારીએ કહ્યું કે નખત્રાણામાં ફરજિયાત તમામ વેપારીઓએ ટેસ્ટિંગ કરાવવાનું છે. તમામ દુકાનદારો, રેકડી, કેબિન, બકાલા, ફેરિયા, દૂધ વિક્રેતા, અખબાર વિક્રેતા તમામે ટેસ્ટિંગ કરાવી અને કાર્ડ લેવાનો રહેશે. વહીવટી તંત્રને પૂરતો સાથ આપવાનો છે. ટેસ્ટિંગમાં આવનાર કેસ શંકાસ્પદ કેસ ગણાશે તો સંક્રમિતને રાતાતડાવ કોવિડ સેન્ટરમાં મૂકવામાં આવશે. નખત્રાણા ખાતે પણ કોવિડ સેન્ટર ઊભું કરવાની તૈયારી ચાલી રહી છે. જરૂર નહીં જણાય તો હોમ આઇસોલેટ કરાશે અને આ દરમિયાન જો કોઈ ક્વોરન્ટાઇન કરાયેલ પરિવારનો કેસ બહાર ફરતો દેખાશે તો ગુનો નોંધવાની ફરજ પડશે. માટે મહામારીની ગંભીરતા સમજી સરકારના નિયમોનું પાલન કરાવવાનું રહેશે, જેમાં આ બેઠકમાં નખત્રાણા આરોગ્ય ટીમના એકે પ્રસાદ, નખત્રાણા વેપારીઓમાં બાબુભાઈ ધનાની, રાજેશભાઈ પલણ, ઉપ સરપંચ ચંદનસિંહ રાઠોડ, નીતિનભાઈ ઠક્કર, લાલજીભાઈ રામાણી, હેમેન્દ્રભાઈ કંસારા, હીરાલાલ સોની, દિનેશભાઈ જોશી, મામદ ખત્રી, જીતુભાઈ જાડેજા, દિનેશ નાથણી, કિશોર સોની સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને નખત્રાણામાં ટાર્ગેટ પ્રમાણે 100% ટેસ્ટિંગ કરાવવા માટે સહયોગી થવાની ખાતરી આપી હતી. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. આજે નખત્રાણા પ્રાંત અધિકારીની કચેરી જે છે ત્યાં અમે વેપારી એસોસિએશન, રેકડી એસોસિએશન, પછી જેટલા પણ અધિકારીઓ છે એ બધાને બોલાવ્યા અને કલેક્ટર સાહેબનું જે લેટર છે કે સુપર સ્પ્રેડર જે કોરોનાના છે કે જેની અંદર વેપારીઓ, પછી અલગ અલગ રેકડી, લારી ગલ્લાવાળા, પાન ગલ્લાવાળા, દૂધ આપનારા, ન્યૂઝપેપર ફેંકનારા, એ બધાને જ આપણે એનું સર્વેલન્સ કરવાનું છે અને ટેસ્ટિંગ કરવાનું. તો આપણે અહીંયા નખત્રાણા જે ગ્રામ પંચાયત છે એની અંદર જેટલાય પણ દુકાનો અને રેકડી બધા જે છે આ બધી જ સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતા એ બધાનું 100% ટેસ્ટિંગ થાય અને એ બાબતે જે થોડું કમ્યુનિકેશન ગેપ હતું એ દૂર કરવા માટે અમે આજે મિટિંગ રાખી. એમાં બધાને જ આપણે સૂચના આપવામાં આવી છે કે અહીંયા નખત્રાણાની જે ડીડી વેલાણી સ્કૂલ છે ત્યાં 3 ટીમ સવારે 9 થી 12 વાગ્યા સુધી 6 દિવસ સુધી હજી વધારે ટેસ્ટિંગ કરશે અને ત્યાં દરરોજ અમે અલગ અલગ આંકડા લઈ લીધા છે એના પ્રમાણે હજી અમારે 1800 લોકોના ટેસ્ટ કરવાના થશે. તો અમે દરરોજ 300ના જો ટેસ્ટ થાય તો 6 દિવસ સુધી ચાલશે, હજી 6 દિવસ સુધી ચલાવીશું. એ પ્રમાણે દરરોજ સવારે બધાને ટોકન આપી દેવામાં આવશે અને ટોકન પ્રમાણે બધા પોતપોતાનો ટાઈમ બગાડ્યા વગર ત્યાં ટેસ્ટ કરાવીશું. એ ટેસ્ટમાં જે પણ આવશે એ શંકાસ્પદ હશે અને એમને અમારે હોમ આઇસોલેટ કરવા છે કે કોવિડ કેર સેન્ટરમાં લઈ જવા છે એ બાબતે અમે અમારી આગળની કાર્યવાહી કરીશું. અને દરેક વેપારીઓએ એમને એમના 100% ટેસ્ટ કરાવવાના છે એ માટેની પણ આજે સૂચના આપવામાં આવી છે. એ બાબતે જે કમ્યુનિકેશન ગેપ હતું એ પણ આજે દૂર કરવામાં આવ્યું છે. તો આ સ્પષ્ટતા પણ અહીંયાથી કરવામાં આવી છે. હું નખત્રાણા ગ્રામ પંચાયતના દરેક ગ્રામજનો, વેપારીઓ, રેકડી એસોસિએશનવાળાને જાહેર અપીલ કરું છું કે આપણે બધા સાથે મળીને કામગીરી કરીએ અને અમારા તંત્ર દ્વારા જે અમે 100% ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરી છે એમાં આપ સૌનો સહકાર મળે. કારણ કે આપણે જો અમદાવાદનું કે દિલ્હીનું જો ઉદાહરણ લઈએ તો એવા જ શહેરો અને એવા જ દેશો આ કોરોનામાંથી બહાર આવી શક્યા છે કે જેમાં ટેસ્ટિંગ સૌથી વધારે થાય. આપણે ટેસ્ટિંગ કરીએ અને એમાં જે પણ શંકાસ્પદ કે પોઝિટિવ હોય એને આપણે હોમ આઇસોલેટ કરીએ. તો આ કામગીરીમાં આપનો સહયોગ મળી રહે એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ.